नवरात्रि नु आजे छठू नौरतू। छठा नौरते कात्यायनी देवी ना पूजन नु विशेष महत्व। महिषासुर नामना राक्षस ने मारवा माटे देवो ना अंशमाथी प्रटेला देवी एटले कात्यायनी देवी। पाटण शहर ना लोटेश्वर विस्तार मा वरसादी पानी भरावानी समस्या ने नहीं कराई हती लेखित रजूआत। स्थानिक रहीशो द्वारा स्ट्रमो ड्रेनेज वॉटर अने रोड नु लेवलिंग करी नवीन रोड बनावा कराई हती मांग। तो पीटीएन न्यूज द्वारा तेवोनी मुहिम ने सार्थक करवा साथ सहकार आपवा बदल करायो आभार। देशना गृहमंत्री श्री अमित शाह ना जन्मदिन ने कराई ठेर ठेर उजवणी। चाणसमाना सोनसर गामे आंगणवाड़ी ना बाड़को सहित तेड़ा घरनी बहनों ने करायु साड़ी वितरण। तो पाटण शहर भाजप द्वारा फ्रूट वितरण, तिथि भोजन अने नमोरथ जरूरियातमंदों ने अपायु भोजन। नमस्कार, पीटीएन न्यूज में आप सर्वे नु स्वागत है। हूँ छु पार्थिव जोशी अने हवे जोईशु आजना समाचार विगतवार। पाटण शहर ना राजमहल रोड उपर विकास ना नामे पालिका द्वारा लाखों रुपया खर्चे डिवाइडर बनावामा आव्या हता, परंतु आ डिवाइडर नी एक बाजू में वर्षो जूना वृक्षों आवेला होवाथी अवारनवार ट्राफिक नी समस्याओ सर्जाती हती। आ समस्या ने निवारवा वर्षो जूना लीमड़ा ने कापवानी जरूरियात होय प्रांत अधिकारी द्वारा जाहिर हराजी करी आ लीमड़ा ने दूर करवानी तजवीज हाथ धरवामा आवी हती। त्यारे गत रोज रात्रिना समय पालिकाना एसआई अने कर्मीओनी हाजरीमा वृक्ष कापवानी कामगीरी हाथ धरवामा आवी हती। त्यारे आ कामगीरी दरमियान सोशियल डिस्टन्सना अभावनी साथे मास्क वगर ज पालिकाना एसआई अने कर्मीओ काम करता जोवा मळ्या हता। आम प्रांत अधिकारी द्वारा अवारनवार लोकोमा जागृति लावा मास्क ड्राइव योजी दंड फटकारवामां आवतो होय छे। त्यारे आवा सरकारी कर्मीओ मास्क वगर पोतानी ऑफिसो सहित जाहिर मार्ग पर काम करी रह्या छे, तेमनामां पण जागृति लावा प्रांत अधिकारी द्वारा तेओनी सामे पण दंडात्मक कार्यवाही करवामां आवे तेवी लोकमांग उठवा पामी छे। पाटण शहેરમાં નવલી નવરાત્રીના દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા છે, ત્યારે ગત રોજ પાંચમના દિવસે શહેરમાં વીરદાદાઓની પલ્લીઓ અને યજ્ઞો વિવિધ વીરદાદાના મંદિર સ્થાનકે યોજાયા હતા। ત્યારે પાટણ શહેરથી થોડે દૂર અનાવાડા ગામે આવેલા ખેજડિયા વીરદાદાના મંદિર ખાતે આસો સુદ પાંચમના શુભ દિને યજ્ઞ યોજાયો હતો। આ યજ્ઞમાં પટેલ પ્રજાપતિ સહિત સમાજના ભાઈ ભક્તો અને ઉપસ્થિત રહીને યજ્ઞમાં આહુતિ આપી હતી અને તેઓએ નેમ મૂકીને નવરાત્રિની નેમ પણ પૂરી કરી હતી। આ પ્રસંગે અનાવાડા ગામના આગેવાન અને સામાજિક કાર્યકર એવા શ્રી મેહુલભાઈ પટેલે ખેજડિયા વીરદાદાના મંદિરે દર નવરાત્રિની પાંચમે યોજાતા વીરદાદાના યજ્ઞ અને પલ્લી વિશે વધુ માહિતી આપી હતી। સૌથી નજીક અનાવાડા ગામ ખાતે પ્રસિદ્ધ મંદિર શ્રી ખેજડિયા વીરદાદાના મંદિર ખાતે આજ રોજ આસો સુદ પાંચમ નિમિત્તે દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ હવનનું આયોજન કરવામાં આવ્યું છે। હાલની માફક ચાલુ વર્ષે પણ હવનની પૂર્ણાહતિ બાદ આસો સુદ પાંચમના જે ઉપવાસ રાખવામાં આવે છે એ ઉપવાસ હવનની પૂર્ણાહતિ બાદ પૂરા કરવામાં આવશે અને સાંજે દાદાની જે પલ્લી ભરવામાં આવે છે પરંપરાગત મુજબ એ પણ પલ્લી પણ સાંજે ભરવામાં આવશે હતી, એ પ્રમાણે હવનનું આયોજન કરી અને સાદગીપૂર્ણ હવનનું આયોજન કરી ઉજવવામાં આવ્યું હતું। આસો સુદ પાંચમના રોજ શ્રી પારેવિયા વીરદાદાની પલ્લી મહેમતપુર ગામ મુકામેથી ઢોલ નગારા સાથે વાજતે ને ગાજતે દાદાના મંદિરે લાવવામાં આવે છે। અનાદિકાળથી આ પરંપરા ચાલી આવે છે। આસો સુદ પાંચમની નવરાત્રિના પવિત્ર દિવસે મોદી સમાજ, પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ અઢારે વર્ણના દાદાના દર્શને નવરાત્રિના પારણા છોડે છે। આ પલ્લી સમસ્ત મહેમતપુર ગામ મશાલ ઢોલ નગારા સાથે આ પલ્લીમાં જોડાય છે। પટેલ હરિભાઈ રાયચંદભાઈ પરિવારના ઘરેથી
આ પલ્લી વાસ્તે ગાસ્તે દાદાના સાનિધ્યમાં લાવવામાં આવે છે। આ પલ્લીના દર્શનની ખૂબ જ મહત્વ હોય છે। લોકોને ખૂબ જ દાદા પર શ્રદ્ધા હોવાના કારણે હજારોની સંખ્યામાં આ પલ્લીના દર્શન કરવા ભક્તો ઉમટી પડે છે। સવારથી જ દાદાના દર્શન માટે ભક્તોની લાઈન લાગે છે અને આસો સુદ નવરાત્રિની પાંચમના જે ભક્તો નવરાત્રિ રહ્યા હોય તે પાંચમના દિવસે આવી મંદિર પરિસરમાં પારણા કરે છે અને દાદાના દર્શન કરી પોતાને ભાગ્યશાળી માને છે। પાંચમના દિવસે હજારોની સંખ્યામાં પારેવ્યા વીર દાદાના દર્શન કરવા ભક્તો ક્યાંય ક્યાંયથી દર્શન કરવા ખાસ પાંચમના દિવસે આવે છે અને દરેક ભક્તોની મનોકામના દાદા પૂર્ણ કરે છે। પારેવ્યા વીર મંદિર અમારે મહેમદપુર ગામમાં આવેલું છે અને 400 વર્ષ પુરાણું છે। એમાં પલ્લી ફુલેકુ અને ગામનો યજ્ઞ અને એ અમારી એક જવાબદારી હોય છે અને અમારે અનાદિ કાઠિયા પલ્લી મહેમદપુર ગામમાંથી નીકળે છે। દર પાંચમે પલ્લી અમારે બે 2000 માણસો દર્શન કરાવે છે। ભાગતી વાગી ની તમામ વ્યવસ્થા છે। અમારા મારી જોડે ઉભા ઈશ્વરભાઈ ભુવાજી છે, જેમને ગામે ચોલ્લો કર્યો છે, દાદાના ભુવાજી છે અને આ એક શ્રદ્ધાનું જબરદસ્ત કેન્દ્ર છે અને દાદાનો પરિવાર તો લગભગ દરેક કોમ આવી જાય છે। પટેલ, ખમાર, બ્રાહ્મણ, ખત્રી, દરબારો, કરવા પાટીદાર, લેવા પાટીદાર, ભાવસાર, પંચાલ એમ લગભગ 18 કોમો દાદાના એની સાથે સંકળાયેલા એનું એચેટમેન્ટ છે દાદા સાથે, કે જેને નવરાત્રી બેસવું પડતું હોય, ઘણા લોકો નવરાત્રી બેસે છે અને એમની શ્રદ્ધાઓ સફળ થાય છે। આ ગામ મહેમદપુર ગામના ગામધણી તરીકે કાપડિયા પરિવાર વસેલો છે। કાપડિયા પરિવારને ગામની ધોબલી બોલેલી છે અને કાપડિયા પરિવાર તરફથી જ આ પલ્લી ભરાય છે। પણ કાપડિયા પરિવારના બે પુત્રો હતા એટલે એક પુત્ર ચહેડિયાના કુટુંબી તરીકે ભણી તરીકે લાયેલો છે અને બીજા કાપડિયા એકના એક જુદા રહેલા છે એટલે એ ઘરમાં કાપડિયાના જે ભણી દાવે આલા એ ઘરમાં એ લોકોને રહેવા દીધેલા છે એટલે અમારું જૂનું ઘર કાપડિયા તરીકેનું જ છે અને ત્યાંથી પલ્લી ભરાય છે અને આદુ અનાદિકાળથી ભરાય જશે જ્યાં સુધી કાપડિયા હશી ત્યાં સુધી કાપડિયા ગૌધણી રહેશે અને પલ્લી કાપડિયાના ઘેરથી નીકળે બાકી ગામમાંથી કોઈના ત્યાંથી નીકળશે નહીં। પાટણ શહેરના લોટેશ્વર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાતા રોડ બનતા પૂર્વે સ્થાનિક રહીશો દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી સ્ટ્રોમ ડ્રેનેજ વોટરની માંગણી સહિત રોડનું લેવલિંગ કરી રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે સ્થાનિક રહીશોની મુહિમને પીટીએન ન્યૂઝ દ્વારા વાચા આપતા પાલિકા તંત્ર સહિત સ્થાનિક કોર્પોરેટરના સાથ સહકારથી સ્ટ્રોમ ડ્રેનેજ વોટર શક્ય ન હોવાથી જેસીબી મશીન દ્વારા રોડને તોડીને તેનું લેવલિંગ કરવામાં આવ્યું હતું અને લેવલિંગ બાદ નવીન રોડ બનાવતા મહદઅંશે ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ થવાની શક્યતાને લઈ સ્થાનિક રહીશોમાં ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે સ્થાનિક રહીશ શીતલભાઈ સુખડિયાએ પીટીએન ન્યૂઝને તેઓની મુહિમને વાચા આપતા રોડનું લેવલિંગ કરી નવીન રોડ બનાવવામાં આવતા આ બદલ પાલિકા તંત્ર સહિત પીટીએન ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો। પીટીએન ન્યૂઝ અને મારી આ વરસાદી પાણીના નિકાલની જે મુહિમ છે એની માગણીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા જે આ રોડની કામગીરીની અંદર કન્સલ્ટન્ટ નિમી અને પાણીનો યોગ્ય વહન થાય એ ટાઈપની અમારી માંગ સંતોષી છે, જે બદલ હું તંત્રનો અને પીટીએન ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા વિસ્તારની જે આ વર્ષો જૂની જ્યાં પ્રાણ પ્રશ્ન સામે જે સમસ્યા હતી એને તંત્રએ અને પીટીએને વાચા આપી છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 2505 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે તો પાટણ શહેરમાં કુલ 32 મોત થવા પામ્યા છે।
અને પાટણ જિલ્લામાં 66 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે। તો પાટણ શહેરમાં ગત રોજ અલગ અલગ વિસ્તારમાં 6 જેટલા કોરોના પોઝિટિવના કેસો નોંધાયા હતા। તો શહેરનો કુલાંક 797 પર પહોંચ્યો હતો। તો પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 14 કેસો નોંધાવા પામ્યા હતા। ત્યારે આ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમે મુલાકાત લઈ તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિત કેટલા સમયથી બીમાર હતા તેની નોંધ લીધી હતી। તો કોરોના પોઝિટિવ આવેલા તમામ વિસ્તારોને તંત્ર દ્વારા સેનેટાઈઝ પણ કરવામાં આવ્યા હતા। આમ પાટણ જિલ્લા સહિત શહેરમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા જિલ્લા માટે ચિંતાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। પાટણ નગરપાલિકા દ્વારા મુસદ્દા રૂપનગર રચના યોજના ટીપી સ્કીમ નંબર 2 અંતર્ગત પાટણ પાંજરાપોળ સંસ્થાને નોટિસ આપીને તેની માલિકીની કપાત કરાયેલી જમીનમાંથી રસ્તામાં આવતી 18 મીટર જમીનનો કબજો ખાલી કરીને પાલિકાને સોંપવામાં જણાવવામાં આવતા આ બાબતે ફરીથી વિવાદ સર્જાયો છે। અને અગાઉ શહેરના હિતમાં પાટણ નગરપાલિકાને 9 મીટરનો રસ્તો આપ્યા બાદ હવે 18 મીટરનો રસ્તો લેવાની પાલિકાની સત્તાધીશોની આ નોટિસ અને નીતિ બાબતે પાંજરાપોળના સંચાલકોમાં વિરોધ અને નારાજગી ઊભી થઈ હોવાનું અને પ્રબુદ્ધ નાગરિકોમાં પણ આ ખોટું હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું। આ અંગે પાટણ પાંજરાપોળના માનદ મંત્રી શ્રી ધીરુભાઈ શાહે અગાઉ શહેરના વિકાસના હિતમાં 9 મીટર જમીન આપી હતી, જે હવે પાલિકાને પાંજરાપોળની જમીન આપવાનો પ્રશ્ન જ ન હોવાનું જણાવી શાસક પક્ષના નેતાને આ અંગે પૂછતા તેઓ પણ પાંજરાપોળની સાથે જ હોવાનું જણાવ્યું હતું અને પાંજરાપોળની માલિકીની કોઈ પણ જમીન લેવાની ન હોવાની હૈયાધારણા આપી હતી। તો ધીરુભાઈ શાહે પાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેઓએ મુખ્ય માર્ગ પર 18 મીટરનો રસ્તો કરવાનો હોવાથી પાંજરાપોળની જમીન લેવાની ના હોવાનું જણાવ્યું હતું અને અંતે ધીરુભાઈ શાહે કોઈ પણ ભોગે પાંજરાપોળની જમીન પાલિકાને આપવાનું સ્પષ્ટ ઇનકાર કરી દિલ્હી સુધીની લડત લડવાની પણ તૈયારીઓ દર્શાવી હતી। પાટણ નગરપાલિકા તરફથી એમના મેઇન ચીફ ઓફિસર તરફથી એક નોટિસ મળેલી કે ભાઈ તમારા જે 9 મીટરનો રોડ છે એ 18 મીટરનો કરવાનો છે, એના માટે તમારે જે કંઈ તમારા અંડરમાં જે જગ્યા હોય એ ખાલી કરીને અમને કબજો સોંપી દઈશું, નહીંતર અમે અમારું તે કરાવી દઈશું। પરંતુ આ અનુસંધાનમાં મેં એમને પ્રત્યુત્તર આપ્યો કે સાહેબ આ 9 મીટરનો રસ્તો એ પણ અમે પાટણના હિતને વિકાસને ધ્યાનમાં રાખીને આપ્યો છે, આ પાંજરાપોળની સંસ્થા છે અને 9 મીટરનો રસ્તો, અને એ વખતે 12 મીટરની માગણી હતી, છતાં પણ નગરપાલિકામાં જે તે વખતે ઠરાવ થયેલો કે ભાઈ આ 9 મીટરનો રોડ બરાબર છે અને પાંજરાપોળ જે આપે છે એટલે એ લોકોએ અમને એ રીતે સ્વીકારેલું અને એ રીતે મંજૂર થયેલું। જ્યારે 18 મીટરની હવે માગણી કરી ત્યારે મેં ચીફ ઓફિસર સાહેબને અને અમારા વોર્ડના છુદ્રઈ કોર્પોરેટર શ્રી મનોજભાઈ પટેલ, કે મારા મિત્ર પણ છે, એમને પણ હું મળ્યો અને છુદ્રઈમાં એ પણ એક અદના નેતા પણ છે અને એમનું વર્ચસ્વ પણ છે, એમને પણ હું મળ્યો। મેં કહ્યું મનોજભાઈ આ શું છે 18 મીટરનો રોડ, એટલે કે ધીરુકાકા આપણો રોડ વધારવાની કોઈ શક્યતા જ નથી, આપણો 9 મીટરનો છે, 9 મીટરનો જ રહેશે, એમાં કોઈ તમારે ગભરાવાની જરૂર નથી, અમે પાંજરાપોળની સાથે છીએ। મેં કહ્યું ઓકે, ચીફ ઓફિસર સાહેબને મળ્યો, ચીફ ઓફિસરે પણ એમ જ કહ્યું કે આ 9 મીટરનો રોડ છે વધારવાની વાત નથી, પરંતુ મેઇન રોડ જે છે એ ખેતરો કે જે કંઈ આવતું છે એ મેઇન રોડ જ્યાં જાય છે એ 18 મીટરનો આગળથી કરવાનો છે એવું એમનું કહ્યું હતું। આ રોડ મેઇન રોડથી બીજા મેઇન રોડને જોડતો જે આંતરિક રોડ કહેવાય એ રોડ છે, એટલે 9 મીટરનો લેવાનો છે અને એવો અમને ખુલાસો કરવામાં આવ્યો છે, મૌખિક ખુલાસો લેખિત પણ કરવામાં આવશે, અમે તમને જાણ પણ કરીશું અને પાંજરાપોળની સાથે બધા છે અને પાંજરાપોળની સાથે દરેક હોય એ શક્યતા છે, તમારા બધાનો પણ સહકાર છે, ત્યારે તમે આ રીતે અમારી પાસે અહીં આવીને આમ એ માગણી કે ભાઈ આ શું છે ધીરુકાકા, ત્યારે તમને પણ લાગણી છે એવી દરેકને લાગણી છે અને પાંજરાપોળના હિતમાં થશે અને આ લોકોએ અમને ખાતરી આપી છે કે આ 9 મીટરનો રોડ છે તે 9 મીટરનો જ થશે। ધીરુકાકા જે મેઇન રોડ 18 મીટરની વાત ચાલે છે, જો 18 મીટર કરવામાં જો તમારે પાંજરાપોળની ખેતર જો એમાં કપાત થશે તો તમારી શું તૈયારી હોય? અમારે એમને ખાતરી આપી છે અને જો એ 18 મીટરનો થશે તો કોઈ પણ સંજોગોમાં અમે આગલા જ્યાં સુધી ગાંધીનગર કે દિલ્હી સુધી પણ લડવું પડશે તો લડીને અમે 9 મીટરથી વધારે આપી શકીએ એવી અમારી પાસે કોઈ જગ્યા જ નથી। તો આ અંગે પાટણ પાંજરાપોળની કારોબારી સભ્ય જયેશ પટેલે પણ કંઈક આ રીતે પોતાની તીખી પ્રતિક્રિયાઓમાં પાલિકાનો વિરોધ કરી
સોયના નાકા બરાબર પણ હવે પાલિકાને જમીન નહીં આપવાનું જણાવ્યું હતું. ગઈકાલે પાટણ નગરપાલિકા દ્વારા અમારી સંસ્થા પાટણ પાંજરાપોળને એક નોટિસ આપવામાં આવેલી હતી કે ભાઈ પાટણના વિકાસ માટે અગાઉ તમે જે 9 મીટર રોડ આપ્યો હતો એ હવે ફરીથી તમારે બીજો 9 મીટર ઉમેરીને 18 મીટર રોડ અમને ફાળવવાનો રહેશે. એની નોટિસ અમને ઇસ્યુ કરવામાં આવી 15 તારીખે, નોટિસ અમારા હાથમાં આવી 17 તારીખે અને 18 તારીખે નોટિસની મુદત પૂરી થઈ. તેમ છતાં 18 કલાકની અંદર અમારે ઉતાવળમાં જવાબ લખવાનો હતો. અમે પાટણ નગરપાલિકાને જવાબ લખ્યો છે, અમારી પાટણ પાંજરાપોળ શ્રીમતી કુસુમબેન અમૃતલાલ રાજ જીવદયા સંકુલ પાટણ પાંજરાપોળ માત્ર સેવાભાવી સંસ્થા છે. અમે એક પણ રૂપિયો લીધા વગર પાટણના વિકાસ માટે 2015ની સાલમાં 9 મીટર રોડ તમને પાટણના વિકાસને પાટણની પ્રજાને અનુલક્ષીને આપેલો હતો. એની અંદર કોઈ જબરદસ્તી હોઈ ના શકે. ફરીથી તમને કોઈ અધિકાર નથી 18 મીટર રોડ માગવાનો. તમને અમારું આપેલું એ દાન જો મંજૂર ન હોય તો અમને અમારો રોડ પરત કરી દો. અમે એક જ રાતમાં એ રોડ તોડીને ફરીથી અમારી ખેતર અમારી જમીન અમે સુપરત લઈ લઈશું. તમારા કોર્પોરેટરો 2015ની સાલમાં બોર્ડમાં ઠરાવ કર્યા બાદ 9 મીટર રોડ મંજૂર કરી અને તમારા કોર્પોરેટરની સંમતિથી બોર્ડમાં ઠરાવ કરીને લીધેલો છે. ખોટી દાદાગીરીઓ કરી અને બિલ્ડરોના અને તમારા મળતીઓના લાભાર્થે પાટણ પાંજરાપોળને દબાવવાની કોશિશ ન કરો. કોઈ પણ રાજકીય પાર્ટી હોય, કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનો હોય, આની અંદર માથું ન મારો. અમારી સેવાભાવી સંસ્થા છે, અમે 9 મીટર રોડ આપેલો છે. તમને અમારું દાન મંજૂર ના હોય તો તમે ખાલી લેખિત જાણ કરી દો. રાત્રે 10 વાગે જેસીબીથી હું એકલો જાતે તોડી અને રોડનો કબજો લઈ લઈશ અને ફરીથી પાંજરાપોળની એ જમીનમાં રોડને હું ખેતરમાં ભેળવી દઈશ. બાકી અમારે એક પણ સોયના નાકા જેટલી જમીન હવે આપવાની થતી નથી. 2015ની સાલના મારા જે મારની મુરબ્બી ટ્રસ્ટીઓ હતા એમણે કોઈ પણ દબાણમાં કે તમારીથી ડરીને કે પાટણના વિકાસને સહભાગી બનીને તમને રોડ આપ્યો છે. હવેના ટ્રસ્ટીઓ તમને સોયના નાકા જેટલી જમીન આપવાના નથી. કાયદેસર તમારે લડત લડી ન લેવો તો આવી જજો મેદાનમાં, અમે તૈયાર છીએ. તો આ અંગે પાલિકાના ચીફ ઓફિસરને ટેલિફોનિક પૂછતા તેઓએ રૂટિંગમાં પાંજરાપોળને નોટિસ આપી હોવાનું જણાવી પાંજરાપોળની જમીન આગળ 12 મીટરનો રસ્તો હયાત રહેવાનો છે અને બાકી આગળ જતા 18 મીટરનો રસ્તો કરવાનો હોવાથી તેઓને નોટિસ પાઠવી હોવાનું જણાવ્યું હતું. તો બધાને આપી છે, રૂટિન જ છે. હા, પણ કોઈક 9 મીટરની જગ્યાએ 18 મીટરનો રસ્તાની વાત હતી, શું છે? ખાલી માહિતી લેવી છે. 9 મીટરનો નહીં, એમનો તો 9 મીટરનો જ છે. જે વચ્ચેનો જે રસ્તો છે ને, બે ખેતર વચ્ચેનો 9 મીટરનો ટીપીમાં છે ને, તો 9 મીટર હયાત છે જ, રસ્તો ખુલ્લો જ છે. બરાબર. આગળનો રોડ છે એ 12 મીટરનો કરવાનો છે, એ પણ 12 મીટર એમનો ખુલ્લો પાતું છે. રૂટીનમાં આપીએ એટલે બધા નોટિસ આપવાની થાય ને, એમ એ રીતે છે. એમનું કોઈ દબાણ નથી, ખુલ્લું જ છે. બરાબર. એટલે 18 મીટરની વાત અંદર ઉલ્લેખ કીધી એટલે ના, ત્યાં તો 12 મીટર છે. પછી આગળ જતા 18 મીટર થાય છે, ત્યાં 12 મીટર છે. આગળ જતા 18 મીટર કરવાનું તો એમને નોટિસ પાંજરાપોળને. આ તો બધાને આયા થોડું ઘણું કઈ હોય તો ખુલે, એટલે નોટિસ તો જેટલા લિસ્ટમાં એ રોડ ઉપર આવતો એ બધાને આપવાની થાય. બરાબર. એટલે મૂળ સરકારી જમીન કે છે માલિકીને, એ ખુલ્લી કરાવવી પડશે. 12 મીટરનો જે ટીપી રોડ થાય ને, એટલે ત્યાં તો ખુલ્લો જ છે. ત્યાં તો ખુલ્લો જ છે, ખુલ્લો નહીં હોય ત્યાં ખુલ્લો કરવાનો થશે. એટલે માલિકી ત્યાં ખાલી કરવી પડશે ને ભાઈ. હા, જયારે ધારો કે જે આવશે ટીપીમાં તો કેવું, એટલે ભાઈ નગરપાલિકા ની માલિક થઈ જાય, રસ્તાની માલિકી. એટલે જ્યાં જ્યાં હશે ને ત્યાં કાંઈ 18 મીટરનો રોડ આપણે ખુલ્લો કરાય ને, ત્યાં પછી સ્ટ્રીટ લાઈટ નું આયોજન કરવાનું. બરાબર. એટલે પાંજરાપોળ નું હાલકું છે ને, અને વચ્ચેનો જે રસ્તો છે એ 9 મીટર છે ટીપી માં, એટલે 9 મીટર છે ખુલ્લો જ છે. બરાબર. એ 18 મીટર નહીં કરવાનું. ના ના ના, એ તો 9 મીટર છે, ઇન્ટરનલ રોડ છે ને, એટલે 9 મીટર તો બહુ છે. 9 મીટર છે એટલે જે મુખ્ય માર્ગ છે 18 મીટર કરવાની વાત છે. મુખ્ય માર્ગ માં આખો નથી, ધારો કે પારેવા સર્કલ થી એક લગભગ ગૌકર્ણેશ્વર મહાદેવ સુધી 12 મીટર નો છે, પછી આગળ 18 મીટર નો થાય છે. બરાબર. એ લોકોને નોટિસ વાળી ખુલ્લું કરવાનું. હા, 18 મીટર માં જે જે એમનું ખુલ્લું છે ને, એમને આપીશ નોટિસ. ત્યાં સ્ટ્રીટ લાઈટ ને બધું નાખવાનું છે. એટલા માટે સારું. શક્તિ ઉપાસના માટે આસો નવરાત્રિનું મહત્વ અનેરું રહેલું છે, ત્યારે 9 દિવસ સુધી માં જગદંબાની કુળના રિવાજ અનુસાર જુદી જુદી રીતે ઉપાસના અને આરાધના કરવામાં આવતી હોય છે અને માતાજીને 9 દિવસ આરાધના કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે વૈશ્વિક કોરોનાની મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રિના પર્વમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે પાટણ શહેરમાં આવેલ રાજવંશી સોસાયટી ખાતે દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, પરંતુ ચાલુ સાલે વૈશ્વિક કોરોનાની મહામારીના લીધે સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગતરોજ સોસાયટીના રહીશો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ આરતીમાં રહીશોએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનેટાઈઝ
टनल उभी करी साथे साथे मास्क पहेरीने माताजीनी महाआरती उतारी धन्यता अनुभवी हती। भारतीय जनता पार्टी चाणसमा तालुका द्वारा देशना गृहमंत्री और पूर्व राष्ट्रीय अध्यक्ष श्री अमित भाई शाहना जन्मदिवस निमित्ते विविध सेवाकीय कार्यक्रमों योजाया हता, जेमा चाणसमा तालुकाना सुणसर गामे आवेल 8 जेटली आंगणवाड़ीना 500 जेटला बाळकोने बिस्किट अने तेड़ाघरनी बहनों ने साड़ी वितरणनो कार्यक्रम करवामां आव्यो हतो। आ प्रसंगे जिल्ला भाजप प्रभारी श्री मयंकभाई नायक, जिल्ला मंत्री श्री विनयसिंह झाला सहितना आगेवानो अने कार्यकरो सहित सुणसर गामना सरपंच अने ग्रामजनो उपस्थित रह्या हता अने देशना गृहमंत्री अमितभाई शाहना लांबा आयुष्य माटे शुभकामनाओ व्यक्त करी हती। देशना गृहप्रधान अमितभाई शाहना जन्मदिन निमित्ते भारतीय जनता पार्टी पाटण शहर द्वारा विविध सेवाकीय कार्यक्रमों करवामां आव्या हता, त्यारे पाटण शहरनी मध्यमां आवेल सरकारी हॉस्पिटल खाते गरीब अने मध्यम वर्गना दर्दीओने फ्रूट वितरण करी जन्मदिननी उजवणी करवामां आवी हती। आ प्रसंगे पाटण जिल्लाना प्रभारी मयंकभाઈ નાયકે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। તો જલારામ મંદિર ખાતે ગરીબો અને ભિક્ષુકોને તિથિ ભોજન આપી તેઓને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી। તો નવા બસ ડેપો ખાતે નમોરથ દ્વારા જરૂરિયાતમંદોની ભોજન આપીને તેઓની આંતરડી ઠારી જન્મદિનની ઉજવણી કરાઈ હતી। આમ પાટણ શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરીને દેશના ગૃહપ્રધાનના લાંબા આયુષ્ય માટે કરાયેલ વિવિધ કાર્યક્રમો અંગે પાટણ જિલ્લાના પ્રભારી શ્રી મયંકભાઈ નાયકે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। આજે દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિવાસતા પનોતા પુત્ર એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે પાટણના જલારામ મંદિર ખાતે અહીંયા કાયમી ભોજનની વ્યવસ્થા મંદિર અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલી ત્યારે સતત પ્રજાની સેવા કરતા એવા જલારામ મંદિરના ટ્રસ્ટીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ અને એમની ટીમ જિલ્લાના ઉમેદવારો સહિતની આજનું ભોજન આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આજે અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે કરાવવાનો પાટણ શહેર ભાજપને આજે આ કાર્યક્રમ હતો। સૌ લોકો આપણા ગૃહમંત્રીશ્રીનું આયુષ્ય લાંબુ રહે, તંદુરસ્ત રહે અને દેશની સતત સેવા કરતા રહે તે પ્રકારના આજે આ જલારામ બાપા જોડે અમે આશીર્વાદ માગીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ। समाचार पूर्ण करता पहला आजना मुख्य समाचार पर फरी एक नजर। नवरात्रि नू आजे छठू नौरतु, छठा नौरते कात्यायनी देवी ना पूजन नू विशेष महत्व। મહિષાસુર નામના રાક્ષસને મારવા માટે દેવોના અંશમાંથી પ્રગટેલા દેવી એટલે કાત્યાયની દેવી। પાટણ શહેરના લોટેશ્વર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ કરાઈ હતી લેખિત રજૂઆત। સ્થાનિક રહીશો દ્વારા સ્ટ્રમો
ड्रेनेज वॉटर अने रोड नु लेवलिंग करी नवीन रोड बनावा कराई हती मांग। तो पीटीएन न्यूज द्वारा तेओनी मुहिम ने सार्थक करवा साथ सहकार आपवा बदल करायो आभार। देशना गृहमंत्री श्री अमित शाह ना जन्मदिन ने कराई ठेर ठेर उजवणी। चाणसमाना सोनसर गामे आंगणवाड़ी ना बाड़को सहित तेड़ा घरनी बहनों ने करायू साड़ी वितरण। तो पाटण शहर भाजप द्वारा फ्रूट वितरण, तिथि भोजन अने नमोरथ जरूरियातमंदों ने अपायू भोजन। तो आ साथे आजनो समाचार बुलेटिन समाप्त करिए छे। मने रजा आपशो। धन्यवाद।